હલો નમસ્કાર ફ્રેન્ડ્સ હું જયશ્રી સોની સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝની નિવૃત્ત રિસર્ચ એસોસિએટ છું અને હાલ હું અમેરિકામાં રહું છું આજના આપણા વ્યાખ્યાનનો વિષય છે સમાજ વિજ્ઞાન સંશોધન કાર્ય સંશોધન પદ્ધતિ આ સંશોધન પદ્ધતિ હું મારા અભ્યાસ મારા કારકિર્દી દરમિયાન મારા બે અભ્યાસો છે કે જેમાં જળ અછત અને મહિલાઓનો દરજ્જો જળ અછત અને અને બીજો અભ્યાસ છે પુનર્વસન પુનર્વસન પુનર્વસવાટ પુનર્વસવાટ અને સરદાર સરોવર યોજના સરદાર સરોવર નર્મદા યોજના અંગેનો હું આજે આપની સાથે જળ અછત અને મહિલાઓના સંદર્ભમાં અમે અપનાવેલ સંશોધન પદ્ધતિ અંગે હું આપની સાથે આજે ચર્ચા કરીશ જળ તો સૌથી પહેલાં તો મારે આપની સાથે એ જાણવું જાણવું કહેવું છે કે શા માટે આપણે સામાજિક સંશોધન જરૂરી છે સામાજિક સંશોધન એટલા માટે જરૂરી છે કે આપણો સમાજ હંમેશા પરિવર્તન પામે પરિવર્તન કરે છે અને સમાજ જ્યારે પરિવર્તન કરે છે ત્યારે સમાજમાંથી ઉદ્ભવતી કેટલીક અસરો હોય છે કેટલીક અસરો પોઝિટિવ પણ હોય છે અને કેટલીક અસરો નેગેટિવ પણ હોય છે આપણે સમાજ પરિવર્તનમાંથી ઉદ્ભવતી પોઝિટિવ અસરોનો લાભ કેવી રીતે લઈ શકીએ અને પરિવર્તનમાંથી ઉદભવતી અભ્યાસ કરતા રહીએ તો આપણને સામાજિક પરિવર્તનમાંથી થતા લાભાલાભ પણ આપણે એમ વધારે સારા પ્રમાણમાં લઈ શકીએ અને એના સામાજિક પરિવર્તનથી થતી દુર્ગામી અસરોને પણ આપણે ટાળી શકીએ તેથી આપણે સામાજિક વિજ્ઞાનમાં સંશોધન કાર્ય ખૂબ જ મહત્વનું છે હવે સમાજ વિજ્ઞાનની બીજી શાખાઓ જેવી કે ઇકોનોમિક્સ પોલિટિકલ સાયન્સ એન્થ્રોપોલોજીસ્ટ લિંગ્વિસ્ટિક કોમ્યુનિકેશન વિમેન સ્ટડીઝ વગેરે વિદ્યાશાખાઓમાં સતત અભ્યાસો થતા રહે છે અને દરેક વિદ્યાશાખામાં દરેક સંશોધન વિષયને લગતી કોઈક કોઈક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવે છે અને જો સંશોધન કાર્ય આપણી પોતાની એક આપણી એક માન્ય વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર કરવામાં આવે તો જ આપણું સંશોધન કાર્ય પ્રમાણિત બને અને તો જ આપણું સંશોધન કાર્ય સચોટ બને અથવા જો સંશો માન્ય અને પ્રમાણિત સંશોધન પદ્ધતિ વિના જો આપણે આ સંશોધન કરવાનું છે સમાજના પરિવર્તનને સારી રીતે લાવવા માટે કરવાનું છે તેથી જ આપણી સંશોધન પદ્ધતિ સચોટ અને વૈજ્ઞાનિક બને એ જાણવું એ જાણવું જ જરૂરી છે

એ સંશોધનનો આપણો પહેલું પગલું થયું એટલે સંશોધનનો વિષય ત્યાર પછી આવે છે સંશોધનની બાંધણી ત્યાર પછી આવે છે આપણે જે સંશોધન કરવું છે એ સંશોધનનું ક્ષેત્ર કયું છે એ સંશોધનનો કન્સેપ્ટ કયો છે એ સંશોધનની માહિતીનું એકત્રીકરણ આપણે કેવી રીતે કરીશું એ સંશોધનને આપણું સેમ્પલ કયું હશે એ સંશોધનનો આપણી પ્રસ્તાવના શું હશે આવા લગભગ સાત કે આઠ પગલા આપણા આઠ પગલા ખૂબ જ અગત્યના છે એટલે સંશોધન કાર્ય ચાલુ કરતા પહેલા આ આઠ પગલા આપણે વિચારવા પડે આ આઠ પગલા વિચારવાની સાથે સાથે હવે આપણું હવે પછીનું પગલું આવે છે અભ્યાસોના વિહંગાવલોકનનો અભ્યાસોના વિહંગાવલોકન એટલે કે આપણે જે સંશોધન પ્રશ્ન વિચાર્યો છે એ સંશોધન પ્રશ્નને લગતા કોઈક અભ્યાસો આ અગાઉ થયા છે કે કેમ થયા હોય તો કેવા છે કેટલા પ્રમાણમાં છે કયા વિસ્તારમાં થયા છે એ વિ અભ્યાસોનું તારણ શું કહે છે આ જાણવું ખૂબ જરૂરી બને છે આ જાણવું જરૂરી એટલા માટે બને છે કે આપણો સંશોધન પ્રશ્ન એ કેટલો રેલેવન્ટ છે આપણો સંશોધન પ્રશ્ન કેટલો સચોટ છે તે આ અભ્યાસોનો આપણે જો અભ્યાસ કરીએ તો તેમાંથી આપણે જાણી શકાય છે તેથી જ અભ્યાસોના વિહંગાવલોકન કરવાથી આપણો પોતાનો સંશોધન પ્રશ્ન કેટલો સાર્પ બને છે સાર્પ અને ફોકસ બને છે તેથી જ જ્યારે આપણે સંશોધન વિષય નક્કી કરીએ છીએ તેની સાથે જ આપણે પુસ્તકાલયમાં જઈને આપણે લાઇબ્રેરી ખેડાણ આપણું પુસ્તકાલયનું ખેડાણ ચાલુ કરવું પડે તેમાં આપણને કેવા કેવા પ્રકારના લેખો જોવા મળે છે જોવા 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 મળે 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 છે 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 કેવા પુસ્તકો આ એક આપણે હવે હું તમને એક દાખલો આપું કે આપણે એક સંશોધન પ્રશ્ન કોઈ વિચાર્યો કે મરે તો ઇમ્પેક્ટ ઓફ મોડ મોડનીઝમ ઓન એગ્રીકલ્ચર લેબર આવો કોઈક અભ્યાસ કરવો છે

આ આધુનિકરણ કારણે ખેત મજૂરોની કેવી સામાજિક આર્થિક સ્થિતિ હોય શકે એ એક મારે અભ્યાસ કરવો છે હવે આ એક અભ્યાસનું મેં એક ક્ષેત્ર પણ નક્કી કર્યું વિષય પણ નક્કી કર્યો વિષયની બાંધણી પણ નક્કી કરી હવે મારું કામ આવે છે કે ખેત મજૂરો અંગે કોઈક અભ્યાસ થઈ છે કે કેમ આ અંગે હું સૌથી પહેલા લાઇબ્રેરીમાં જાઉં છું અને લાઇબ્રેરીમાં જઈને આ અભ્યાસ અંગે થયેલા અભ્યાસો ખેડાણ ચાલુ કરું છું કેટલાક અભ્યાસો મારા હાથમાં આવ્યા છે અને કેટલાક અભ્યાસો જોયા પછી મને લાગ્યું કે આ ખેત મજૂરો અને આધુનિકરણ અંગેના કેટલાક અભ્યાસો પંજાબ અને હરિયાણાના થયા છે પરંતુ ગુજરાતના મને દેખાવતા નથી ગુજરાત અંગેના હજુ કોઈ આવા અભ્યાસો દેખાયા નથી તો હવે મને મારો પ્રશ્ન લાગે છે કે ગુજરાતમાં આ પ્રશ્નો આપણને જો આ પ્રશ્ન અંગે અભ્યાસો થયા નથી એ જોતા અભ્યાસોને વિહંગ અવલોકન જોતા મને મારો સંશોધન પ્રશ્ન વધારે મહત્વનો લાગ્યો કે હવે ગુજરાતની પરિસ્થિતિ પણ શું છે એ આપણે જાણવી જોઈએ કારણ દરેક રાજ્યની સામાજિક આર્થિક ભૌગોલિક અને આબોહવા અલગ અલગ હોવાથી એની અસર પણ જુદી જુદી હોઈ શકે અને જુદી જુદી હોય તો કેવી અસરો હોઈ શકે એ જાણવું જરૂરી છે એટલે અહીં મારું અભ્યાસોનું વિહંગ અવલોકન મને કામ લાગે છે એટલે આ આપણા સાત પગલાની સાથે હવે આપણું આઠમું પગલું આવ્યું આપણું અભ્યાસોનું વિહંગ અવલોકન અભ્યાસોનું વિહંગ અવલોકન જોતા જોતા જે હરિયાણા અને પંજાબના અભ્યાસો થયા છે એના તારણો હું જોઉં છું એ તારણો જોતા મને લાગે છે કે પંજાબ અને હરિયાણાની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ જે બતાવવામાં આવી છે તે ગુજરાતની નથી એટલે ગુજરાતની આર્થિક પરિસ્થિતિ જુદી છે અને હરિયાણાની આર્થિક પરિસ્થિતિ જુદી છે એટલે શક્ય છે કે એની સામાજિક અસરો જુદી અને ગુજરાતની અસરો જુદી એટલે હવે આ મારો સંશોધન પ્રશ્ન આપણો કોઈકનો સંશોધન પ્રશ્ન હોય તો અહીં એને વધારે ખેડાણ મળે છે આ રીતે જોતા અભ્યાસોનું વિહંગાવલોકન આપણને આપણા અભ્યાસને વધારે સાર્પ અને ફોકસ કરવા તરફ લઈ જાય છે તે જોતા સંશોધન પદ્ધતિમાં અભ્યાસોનું વિહંગાવલોકન આપણું ખૂબ જરૂરી છે સાથે સાથે એમ એક તરફ આપણે સંશોધનનો વિષય વિચારીએ છીએ બીજી તરફ સંશોધન પદ્ધતિ કેવી રીતે હોવી જોઈએ કેવી રીતે સંશોધન કરીશું એ વિચારીએ છે અને અગાઉ પ્રશ્નો આવા અભ્યાસ થયા છે કે કેમ તે અંગે વિચારીએ છે આ જોતા જોતા આપણે અભ્યાસોના આ વિહંગ અવલંબનો આપણે ઊંડાણ ભળ્યો અભ્યાસ કરીએ છીએ પરંતુ આ અભ્યાસ પણ આપણે પણ કેટલીક મર્યાદાઓ હોય છે તે જોતા અભ્યાસોના વ્યંગાવલોકનનો કાર્યને પણ ક્યાંક આપણે સ્ટોપ કરવું પડે છે આ એક અભ્યાસ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે પરંતુ આપણે આપણા સંશોધન પ્રશ્નની બાંધણી માટે આપણને જરૂરી મુદ્દાઓ આપણને મળ્યા છે જરૂરી આપણને સપોર્ટ મળ્યો છે એ જાણ્યા પછી આપણે અભ્યાસોના થોડા અભ્યાસોને આપણે બાજુએ રાખીને અહીં હવે આપણે એક બીજી સંશોધન પદ્ધતિની આપણે આગળ વધવું પડે છે આગલી પદ્ધતિ એટલે એટલે કે આપણે સેકન્ડરી ડેટા કલેક્શન અભ્યાસોના વિહંગ અવલોકન તો આપણે કરીએ છીએ તેની સાથે સાથે હવે આપણે સેકન્ડરી ડેટા કલેક્શન પણ કરવાનું છે સેકન્ડરી ડેટા કલેક્શન એટલે દસ્તાવેજી માહિતી એકત્રીકરણ દસ્તાવેજી માહિતી એકત્રીકરણ એટલે કેવો માહિતી એકત્રીકરણ કે આપણે ખેતમજૂરોનો અભ્યાસ કરીએ છીએ તો જે ગામનો આપણે અભ્યાસ કરવા માંગતા હોય એ ગામની વસ્તી વિષયક સામાજિક આર્થિક માહિતી જમીનને લગતી માહિતી પાણી લગતા પ્રશ્ન પાણી ને લગતી માહિતી સિંચાઈ ના સાધનો શૈક્ષણિક સુવિધાઓ સુવિધાઓ સવલતો વાહન સગવડો આ બધી લગતી જે જે છે જમીનની ગુણવત્તા છે આ બધા પ્રશ્નોની એક દસ્તાવેજી માહિતી આપણે એકત્ર કરવી પડે છે આ દસ્તાવેજી માહિતી પણ આપણા અભ્યાસ માટે ખૂબ જ જરૂરી ભાગ બની શકે છે અભ્યાસોના વિહંગાવલોકનની સાથે સાથે આ માહિતીનું દસ્તાવેજીકરણ ની માહિતી એકત્ર કરવાથી આપણો અભ્યાસ વધારે ને વધારે આગળ વધે છે મારા મતે દસ્તાવેજી માહિતીનું એક દસ્તાવેજી માહિતીનું એકત્રીકરણ એ એક સાધન છે આપણું સાધ્ય સંશોધન કરવાનું છે અને એ સંશોધનના સાધ્યને માટે દસ્તાવેજી માહિતી એક સધ્ય બને છે તેથી દસ્તાવેજી માહિતી જેટલી સચોટ અને પ્રમાણિક હશે તેટલું જ આપણો સધ્ય પણ સચોટ અને પ્રમાણિક બનશે તેથી દસ્તાવેજી માહિતી આપણે ખૂબ જ સચોટ અને સવચેતી पूर्वक કોઈ ખોટી માહિતી ન આવી જાય તેની ખૂબ સવચેતી રાખીને દસ્તાવેજી માહિતી એકત્ર કરવી પડે છે એટલે આપણે માહિતી તો ભેગી કરવાની છે દસ આગળ પરંતુ સૌથી પહેલા આપણે દસ્તાવેજી માહિતી લઈએ એ દસ્તાવેજી માહિતી ના આધારથી અને અભ્યાસોના વિહંગ અવલોકન દરમિયાન થયેલા આપણા અનુભવો અને એ દરમિયાન પ્રાપ્ત થયેલ માહિતી આ બધાનો સુમેળ કરવાથી આપણે આપણા આગળના સંશોધન પ્રશ્નને લગતી જે પ્રશ્નાવલીઓ બનાવીએ છીએ તેમાં આ બધી જ માહિતીનો આપણને ઉપયોગ કરવો પડે અને આ બધી જ માહિતી તે વખતે આપણને ઉપયોગી બને છે આ થયું આઠમું અને નવમું પગલું તો હવે આપણે આવીએ છીએ પરિકલ્પના પરિકલ્પના એટલે હાઇપોથેસિસ કોઈપણ આ અભ્યાસ કરતી વખત કરતા પહેલા આપણને એક હાઇપોથેટિકલી આપણે વિચારીએ છીએ કે શું હોઈ શકે કેવી સમસ્યા હોઈ શકે આ સમસ્યાનું આ સમસ્યા સાથે કેવી રીતે જોડાણ હોઈ શકે આ સમસ્યાને આ સમસ્યાને કેવી રીતે હોટ જોડાણ હોઈ શકે આવી એક પરિકલ્પનાઓ આપણે કરીએ છીએ જેવી રીતે કે પાણીની અછત અને મહિલાઓને દરજ્જો પાણીની અછત અને મહિલાઓનો દરજ્જો કેવી રીતે એક સાથે સંભવી શકે કેવી રીતે જોડાયેલું છે આ એક પરિકલ્પના છે આ પરિકલ્પનાને ચકાસવા માટે આપણે જે તે ક્ષેત્રનો ક્ષેત્ર કાર્ય આપણે કરવું પડે મારા જળ અછત અને મહિલાઓના દરજ્જાના અભ્યાસમાં મે અમે સૌથી પહેલા ક્ષેત્ર કાર્યમાં અમે ગયા ક્ષેત્ર કાર્યમાં અમે ગામોમાં ગયા ગામોમાં કેટલા પ્રાણીના પ્રાપ્તિ સાધનો છે બેનો કેવી રીતે પાણી એકત્ર કરે છે પાણીની કેટલી સગવડ છે પાણીની કેટલી અગવડ છે પાણી કેવી રીતે ભેગું કરે છે આ બધી જ માહિતીને અમે મહિલાઓના સંદર્ભમાં ચકાસવાનો પ્રયત્ન કર્યો અને અમારી પરિકલ્પના હતી કે પાણીના સ્ત્રોત મહિલાઓના સ્થાન સાથે સંકળાયેલો હોય શકે આવી એક પરિકલ્પના હતી એ પરિકલ્પનાને અમારા ક્ષેત્ર કાર્ય દરમિયાન અમને બળ મળ્યું મતલબ કે આ એક પરિકલ્પના એક પ્રયોગ છે આપણા કાર્યને લગતો એક સૌથી પહેલો એક વૈજ્ઞાનિક પ્રયોગ છે આ પ્રયોગ કરવો પડે અને તો જ આપણે આગળના પ્રશ્નપત્રની ચોક્કસ બાંધણી કરી શકીએ એટલે પરિકલ્પના અભ્યાસોનો વિહંગાવલોકન સબસિડિયરી ડેટા કલેક્શન અને પરિકલ્પના આ ત્રણ પ્રશ્નો એક સાથે કરવાથી આપણા હવે પછીની આપણે પ્રશ્નાવલીના રૂપમાં રૂપમાં એને આપણે આગળ વધારી શકીએ છીએ આ એક પ્રયોગશાળા છે પરિકલ્પના એક પરિકલ્પના અંગે પણ ખૂબ સાહિત્ય લખાયું છે અને એ પણ ખૂબ ઊંડાણ સમજવાનો મુદ્દો છે જેને માટે આપે કદાચ કોઈક ને કોઈક વ્યાખ્યાનમાં સાંભળ્યું પણ હશે અથવા તો પુસ્તકો પણ વાંચ્યા હશે એટલે પરિકલ્પના અંગે વધારે ઊંડાણથી આપણે ચર્ચા નથી કરતા પણ હું અહીં ફક્ત પરિકલ્પના કેટલી જરૂરી છે અને મારી અભ્યાસનીમાં પરિકલ્પના કેવી રીતે સચોટ કે ભેર પુરવાર થઈ છે એનો જ મેં આપની સાથે ચર્ચા કરવા પ્રયત્ન કર્યો છે હવે હું આવું આજના આપણા અભ્યાસ ઉપર સૌથી પહેલા તો જળ અછત અને મહિલાઓની સ્થિતિ હવે મારી કારકિર્દી દરમિયાનના કરેલા મારા અભ્યાસોમાં મને આ અભ્યાસ ખૂબ મહત્વનો લાગ્યો છે મહત્વનો એટલા માટે લાગ્યો છે કે આ અભ્યાસ આપણે મહિલાઓ સાથે સંકળાયેલો છે અને બીજો પાણીની સાથે સંકળાયેલો છે પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને આપણી પ્રાથમિક જરૂરિયાતની પ્રાપ્યતા અને અપ્રાપ્યતા મહિલાઓના સ્થાન સાથે જોડાયેલી છે એટલે સમગ્ર કુટુંબને લગતો આ પ્રશ્ન છે એટલે જ્યારે સમગ્ર કુટુંબને લગતો પ્રશ્ન હોય ત્યારે તેનું મહત્વ વિશેષ વધી જાય છે તેથી જ મારી કારકિર્દીમાં મને આ અભ્યાસ મારો ખૂબ મહત્વનો લાગ્યો છે અને તેથી જ હું આ અભ્યાસની ચર્ચા આજે આપની સાથે કરવા માંગુ છું હવે આ અભ્યાસની શરૂઆત કઈ રીતે કઈ તેની હું થોડીક ચર્ચા કરીશ જેનાથી આપણે આપણી સંશોધન પદ્ધતિને આપણે આગળ વધારી શકીએ વર્ષ બે હજાર નો બે હજાર તેના આગલા એકાદ બે વર્ષ અને તે બે હજાર વર્ષ એટલે સતત લગભગ ત્રણ વર્ષ સુધી ગુજરાત એ ડ્રાઉટ પ્રોન એરિયામાં હતો ગુજરાતમાં જળ સંકટ ઘેરું બન્યું હતું એ દુકાળગ્રસ્ત વર્ષ હતા બે માં અને બે માં તો ગુજરાત સરકારે પંદરસો ગામોને નો સોર્સ વિલેજીસ એટલે કે સ્ત્રોત રહીત ગામો પાણીના જ્યાં કોઈ પ્રાપ્તિ સ્થાનો નથી એવા ગામોમાં જાહેર કર્યા એટલે ગુજરાતના પંદરસો ગામો તો નો સોર્સ વિલેજીસ તરીકે જાહેર કર્યા આ સમયે રોજના વર્તમાન પત્રો એ સામયિકો ગુજરાતના જળ સંકટ અંગેના સમાચારોથી ભરેલા આવતા દરેક પાનાઓ ઉપર ગુજરાતના દરેકે દરેક વિસ્તારમાં પાણી સંકટ કેટલું ઘેરું બન્યું છે એના સમાચારો આવવા લાગ્યા બહેનોની રજળપાટના સમાચારો આવવા લાગ્યા પશુઓની રઝડપાટના સમાચારો જોયા ખેત મજૂરોની ના સમાચારો જોયા ગૌશાળાઓમાં તેજાયેલા ઢોરોની સંખ્યાના સમાચારો જોયા જ્યાં ને ત્યાં પાણીની અછત અછત અને અછત આ અછતના પ્રશ્નો અમે આ બે હજારના વર્ષમાં અમે જોયા આ એક ખૂબ જ મોટો પ્રશ્ન તે સમયે ઊભો થયો અને ગુજરાતનું જળ સંકટ એ એક ફક્ત હવે એવું લાગ્યું કે એ એક સ્થાનિક પ્રશ્ન કરતા રાષ્ટ્રીય પ્રશ્ન બનવા તરફ જઈ રહ્યો હતો આ જયારે સમસ્યા ચાલતી હતી ત્યારે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરતના ઉપક્રમે પ્રોફેસર વિદ્યુત જોશીની સાથે મળીને અમે પાણીની અછત અંગેનો એક અભ્યાસ કરવાનો નક્કી કર્યો અમારો અભ્યાસનો વિષય હતો વોટર સ્કેરસિટી એન્ડ જેન્ડર ડાયમેન્શન એટલે કે આ એક ખૂબ વિશાળ અર્થમાં અમે લીધો કે વોટર સ્કેરસિટી એન્ડ જેન્ડર ડાયમેન્શન અને પછી તેમાંથી અમે પાછા એમે જળની અછત અને મહિલાઓનો દરજ્જો જળની અછત મહિલાઓના દરજ્જા સાથે સંકળાયેલી છે કે કેવી રીતે સંકળાયેલી છે એ મુદ્દાને અમે અમારા અભ્યાસનો મુખ્ય મુદ્દો બનાવ્યો આ અભ્યાસને આ કરવા માટે અમે વર્ષ બે હજારમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સાથે ઉપકરમે પ્રોફેસર વિદ્યુત જોશી અને મેં આ અભ્યાસને ચાલુ કરવા માટે બંને અમે વિચાર્યું આ અભ્યાસ અમે જ્યારે ચાલુ કર્યો ત્યારે કબે અભ્યાસની શરૂઆત કઈ રીતે કરવી તે અંગે અમે વિચાર્યું સૌથી પહેલા અમે ગુજરાત સરકાર પાસે નો સોર્સ વિલેજીસની એક યાદી માંગી લીધી એ એક યાદી લીધી આ યાદી મેળવતા મેળવીને સાથે સાથે ગુજરાતના દરેક વર્તમાન પત્રો અઠવાડિક સામા દૈનિક અઠવાડિક પખવાડિક બધા જ વર્તમાન પત્રો અને તેના અહેવાલો અને સામયિકોમાં કેવા કેવા સમાચારો પાણીની અછતને લગતા આવે છે અને કયા કયા વિસ્તારો પાણીની અછત થી ઘેરાયેલા છે તેનું એક દસ્તાવેજી એકત્રીકરણ અમે ચાલુ કર્યું હવે પહેલું તો પંદરસો ગામોનું લિસ્ટ જાહેર કરી તૈયાર કર્યું તેની સાથે સાથે એક માહિતીનું દસ્તાવેજીકરણ ચાલુ કર્યું હવે અમે જે પંદરસો ગામોનું જે યાદી અમે મેળવી એ યાદી અમે પાંચ વિભાગમાં વર્ગીકૃત કરી પાંચ વિભાગ એટલે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આવા પાંચ વિભાગોમાં અમે એને વર્ગીકૃત કર્યા હવે પંદરસો ગામો અને અમારા દસ્તાવેજીકરણ પ્રમાણે આવેલી માહિતીના આધારે અમે આ કયા વિસ્તારો ગુજરાતના કયા વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત બન્યા છે કયા વિસ્તારોમાં પાણીની અછત સૌથી વધારે છે એ જોવાનો અમે પ્રયત્ન કર્યો આ પ્રયત્ન કરતા કરતા યાદી અને દસ્તાવેજી માહિતી બેના આધારે અમને જોવા મળ્યું કે ગુજરાતમાં મુખ્યત્વે ભાવનગર અમરેલી રાજકોટ અને અમદાવાદ જિલ્લા અસર પામ્યા છે બીજા બધા જિલ્લામાં અસર હતી ઉત્તર ગુજરાતના પણ બીજા જિલ્લાઓમાં અસર હતી પરંતુ આ ચાર જિલ્લા અમને સૌથી વધારે અસરગ્રસ્ત લાગ્યા એટલે અમે આ ચાર જિલ્લાઓનો અભ્યાસ કરવા માટેનું એક સેમ્પલ નક્કી કર્યો પંદરસો ગામ પાંચ વર્ગીકૃત વિભાગો અને હવે આવ્યો ચાર જિલ્લા ચાર જિલ્લા પસંદ કર્યા પછી ચાર જિલ્લામાં કયા કયા ગામોમાં પાણીની અછતની સૌથી તીવ્ર અસર પડે છે એ વિસ્તારો નક્કી કર્યું તો અમને લાગ્યું કે જિલ્લાના લગભગ બધા જ ગામો પાણીની અછત થી ત્રસ્ત પડેલા છે હવે આપણે સમય શક્તિ અને નાણાંની મર્યાદા જોતા અમને લાગ્યું કે ચારે ચાર જિલ્લાના દરેક ગામોનો અભ્યાસ તો શક્ય બને એમ નથી તેથી અમે અમારી શક્તિ મુજબ અમે દરેક જિલ્લાના બે ગામો પસંદ કરવાનું નક્કી કર્યું બે ગામોમાં પણ એવી રીતે પસંદ કર્યા કે જે ગામોમાં પાણીની અછતની સૌથી વધારે અસર બનવા પામી છે આ ગામો પસંદ કરતી વખતે બે ગામોનો સ્થાન પણ અમે એવી રીતે ભૌગોલિક સ્થાન અમે એવી રીતે વિચાર્યું કે દૂર દૂરનું હોય બે ગામો નજીક ના હોય પણ હોય જેથી આજુબાજુના ગામો ને પણ આપણે અભ્યાસ દરમિયાન એમાં સમાવી શકાય આમ કરવાથી સમગ્ર જિલ્લાનું આપણને એક સ્પષ્ટ ચિત્ર મેળવવાનો આ એક અમારો પ્રયત્ન હતો એટલે આ એક પદ્ધતિ અમે સેમ્પલની બનાવી પંદરસો ગામ પાંચ વિસ્તાર ચાર જિલ્લા આઠ ગામ અને આઠ ગામોમાં પણ દરેક ગામોનું ભૌગોલિક અંતર દૂર દૂરનું રાખ્યું આ એક સેમ્પલ નક્કી કર્યું આ સેમ્પલ નક્કી કર્યા પછી અમને હવે અમારું કાર્ય આવ્યું છે કુટુંબોની મોજણીનો કેટલા કુટુંબોને સમાવવા કેટલાક કુટુંબોને લેવા પ્રશ્નની ગંભીરતા જોતા તો અમને સો ટકા દરેક ગામમાં સો ટકા કુટુંબોને સમાવવાનું નક્કી કર્યું પરંતુ પછી કેટલાક અભ્યાસોને જોતા અમને લાગ્યું કે ગામમાંથી જો વીસ ટકા કુટુંબોને પણ જો પસંદ કરીએ આપણે તો એ અભ્યાસને આપણા આવરી લઈ શકાશે તેથી અમે દરેક ગામના વીસ ટકા કુટુંબોને આપણા અભ્યાસની મોજડીમાં સમાવવાનું નક્કી કર્યું જેને માટે ગામના તલાટી અને ગ્રામ પંચાયતમાં જઈ કુટુંબોની યાદી એકત્રિત કરી કુટુંબોની યાદી એકત્રિત કરીએ પછી અમે કુટુંબોની પસંદગી માટે કુટુંબોનું રેન્ડમ સેમ્પલિંગ વિચાર્યું મતલબ કે દર પાંચ કુટુંબે અમે એક કુટુંબ પસંદ કર્યું આપણા અભ્યાસને માટે આ રીતે અમે વીસ ટકા કુટુંબોને પસંદ કર્યા આ વીસ ટકા કુટુંબોને પસંદ કરવાનું એક તરફ કામ ચાલુ હતું આની સાથે સાથે ગામમાં પાણીના પ્રાપ્તિ સાધનો ગામની સામાજિક આર્થિક સ્થિતિ ગામની જમીનની સ્થિતિ સામાજિક ગામમાં પશુધનની સ્થિતિ આ અંગેની મોજણી પણ ચાલુ હતી અને ગામની કેવા કેવા પ્રકારની જ્ઞાતિ વ્યવસ્થા છે આ મોજણી પણ ચાલુ હતી

દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ જાણવું હોય દરેક જ્ઞાતિની જુદી જુદી સ્થિતિ જાણવી હોય તો શું કરવું જોઈએ તેના માટેનું આગલું પગલું વિચાર્યું એટલે અમે જે કુટુંબોની જ્ઞાતિ કુટુંબોની યાદી મેળવી હતી એ યાદીને અમે જ્ઞાતિમાં વિભાજીત કરી દીધી કે ગામમાં કેટલી જ્ઞાતિ છે એ જ્ઞાતિ પ્રમાણે આખા જૂથ બનાવ્યા અને હવે અમે એક જ્ઞાતિ જૂથોમાંથી કુટુંબોને પસંદ કર્યા કે જેથી દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ આપણા સેમ્પલમાં આવી શકે દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ આપણા સેમ્પલમાં આવી શકે એટલે અમારી શરૂઆત જે કુટુંબોની પસંદગીમાં રેન્ડમ સેમ્પલથી કરી હતી તેને અમે સ્ટ્રેટિફાઈડ સેમ્પલ તરફ લઈ ગયા અને સ્ટ્રેટિફાઈડ સેમ્પલ અપનાવવાથી અમારું સેમ્પલ અમારું સેમ્પલ વધારે સચોટ બન્યું અને એ સચોટ બનતા અમારી જે આખી સેમ્પલ પદ્ધતિ હતી તેમાં દરેક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ અમને જોવા મળ્યું એટલે દરેક ગામ દરેક ગામમાં દરેક જ્ઞાતિ અને એક જ્ઞાતિ પ્રમાણે વીસ ટકા કુટુંબોની મોજણીનું અમે કાર્ય ચાલુ કાર્ય કરવાનું અમે નક્કી કર્યું આ અમારી આ એક સંશોધન પદ્ધતિ હતી હવે કુટુંબોના

કુટુંબોની મોજણીનું કાર્ય પણ આપણે કરવાનું હતું તે એ કુટુંબોની મોજણી પણ સ્ટ્રક્ચર પ્રશ્નોત્તરી પદ્ધતિ નોટ ઓપન એન્ડેડ પણ સ્ટ્રક્ચર પ્રશ્નોત્તરી પદ્ધતિ અમે અપનાવી અને એ સ્ટ્રક્ચર પ્રશ્નોત્તરી અપનાવવાથી અમને આંકડાકીય માહિતી એકત્ર કરવાનું નક્કી કર્યું અને આ પ્રશ્નાવલી પદ્ધતિ પ્રશ્નાવલીની બાંધણી પ્રશ્નાવલીનો પ્રોસેસ આ પણ એક ખૂબ જ અલગ અને મહત્વનો અમે પણ આ અભ્યાસ અમે કર્યો પ્રશ્નાવલી કેવી રીતે બનાવવી પ્રશ્નાવલીમાં કયા મુદ્દાઓ સમાવવા એ અમે વિચાર્યું અમારા પોતાના અભ્યાસના મુદ્દાઓ વિચાર્યા અને તે પ્રમાણે પ્રશ્નાવલીને વસ્તી વિષયક સામાજિક આર્થિક સવલતો પાણીના સાધનો પાણીની પ્રાપ્યતા આ બધા જુદા જુદા પ્રશ્નોને આવરી લેતી એક પ્રશ્નાવલી આર્થિક અમે કરી એટલે ગામની પ્રશ્નાવલી અને કૌટુંબિક પ્રશ્નાવલી બે પ્રકારની પ્રશ્નાવલી અમે તૈયાર કરી અને બે પ્રકારની પ્રશ્નાવલીથી અમે કોન્ટી કોલી ક્વોન્ટિટેટીવ ડેટા આંકડાકીય માહિતી એકત્રિત કરવાનું ચાલુ કર્યું ચાલુ કરવું હતું હવે આ માહિતી એકત્રીકરણ માટે અમારે એકલા હાથે તો શક્ય ના બને ઇન્વેસ્ટિગેટરોનો આપણે સપોર્ટ અને મદદ લેવી પડે તેના માટે અમે એક ટીમ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ઊભી કરી આ ટીમ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ માટે બેઝિક ક્વોલિફિકેશન સ્નાતક નો રાખ્યો સાથે સાથે અમે કેટલાક ઇન્વેસ્ટિગેટર્સ અન્વેષકો ગામમાં રહેતા પસંદ કર્યા અને કેટલાક અન્વેષકો ગામની બહાર રહેતા પસંદ કર્યા બંનેના કારણો અલગ છે કેટલીકવાર એવું બને કે ગામમાં રહેતા સ્નાતકો અને ગામના જ ઉમેદવારો એકબીજાને ઓળખતા હોવાથી માહિતીનું એટલું બધું મૂલ્યાંકન માહિતીને એટલી બધી ગંભીરતાથી ન લે અથવા તો માહિતી ન આપે એકબીજાને સ્થાપિત હિતો પણ નડી શકે તેથી અહીં ગામમાં જ રહેતા સ્નાતકો નો આપણને થોડો ખોટ જઈ શકે ગામમાં રહેતા સ્નાતકોથી માહિતી બરાબર ન મળી શકે આ એક મુદ્દો હતો બીજી તરફ એ પણ લાભ હતો કે સ્નાતકો અને આપણા ઉત્તરદાતા બંને એક જ ગામના હોવાથી માહિતી સારી રીતે પણ આપી શકે બીજી તરફ ગામની બહાર રહેતા અન્વેષકો એ લોકોને એ ગામનો શું પ્રશ્ન છે એ પહેલી વાર જાણવા નીકળે છે એટલે એ લોકો જે પ્રશ્ન ને જુએ એ જુદી રીતે જુવે એ લોકોનું એનાલિસિસ જુદું હોય એટલે એ પ્રશ્ન ને આપણી સાથે અલગ રીતે ચર્ચા કરે આ એક ગામ બહારના સ્નાતકો નો પણ આ એક પોઝિટિવ મુદ્દો હતો તે જોતા અમે કેટલાક અન્વેષકો ગામ બહારના પસંદ કર્યા આ બંને પ્રકારના સ્નાતકો અને ની એક ઇન્વેસ્ટિગેટરની ટીમ બનાવી આ ટીમને અમે ઓફિસમાં એક વીકને સઘન તાલીમ આપી અને આ તાલીમ દરમિયાન આ તાલીમ આપનાર નિષ્ણાતો આંકડાકીય માહિતીના નિષ્ણાતો પ્રશ્નાવલી બનાવવાના નિષ્ણાતો પ્રશ્નાવલીનું મહત્વ સમજાવતા નિષ્ણાતો આ બધા જ પ્રકારના નિષ્ણાતોની મદદ લઈને અમે આખી આ એક ઇન્વેસ્ટિગેટર્સની ટીમ અમે પસંદ કરી અને આ રીતે અમારું ક્વોન્ટિટી ડેટા કલેક્શન અમારું ચાલુ કર્યું આ કરતા કરતા અમને આ તરફ એક તરફ અમારી ગામની પ્રશ્નાવલી સ્ટ્રકચર માહિતી રૂપે અમને કૌટુંબિક માહિતી પણ મળતી હતી અને બીજી તરફ અમને ગામની મોજણીની સ્ટ્રકચર પ્રશ્નાવલી પદ્ધતિથી અમને ગામને લગતી માહિતી પણ મળતી હતી પરંતુ અમારા અમે જાતે જ એ ગામમાં જઈને રહ્યા એ ગામમાં જ રહ્યા ગામના લોકો સાથે ચર્ચા કરી ગામના લોકો સાથે રહ્યા તેમાંથી અમને લાગ્યો કે પ્રશ્નાવલી મારફતે મળતી માહિતી અને ગામની માહિતી અને ગામને લગતા પ્રશ્નોમાં થોડો થોડો ફરક પડી રહ્યો છે અને સચોટ ચિત્ર આવી નથી રહ્યો તો હવે આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે કરવું એના માટે અમે દરેક ગામમાં એક ફોકસ ગ્રુપ મિટિંગ ચાલુ કરી ગામના આગેવાનો સ્ત્રીઓ પુરુષો શિક્ષકો સરપંચો બધાને અમે આમંત્રણ આપ્યો અને જણાવતા આનંદ થાય છે કે દરેક ગામની આઠે આઠ ગામની ફોકસ ગ્રુપ મીટિંગ અમારી ખૂબ જ સફળતાપૂર્વક પાર પડી અને અમે એમાં માહિતી મેળવવામાં અમે ગામ લોકોનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ રહ્યા અને ખૂબ સરસ રીતે અમે આ અભ્યાસને લગતી માહિતી અમે એકત્ર કરી શક્યા પરંતુ સાથે સાથે એ પણ જોવા મળ્યું કે ફોકસ ગ્રુપ મીટિંગ દરમિયાન કેટલાક સમયે બેનો બોલતી નહોતી હવે બહેનોના પણ કેટલાક અલગ પ્રશ્નો સામૂહિક હોઈ શકે એ સામૂહિક પ્રશ્નો આપણે જાણવા માટે શું કરવું પડે સામૂહિક વ્યક્તિગત તો જાણતા હતા પરંતુ સામૂહિક રીતે જાણવા માટે અને માટે અમે બહેનોનું અલગથી ફોકસ ગ્રુપ મીટિંગ કરી અને બહેનોના અનુકૂળ સમય એટલે રાત્રિના સમયે અમે ફોકસ ગ્રુપ આયોજન કર્યું સાથે સાથે બહેનોના પાણી ભરવાના સ્થળો કુવા નદી તળાવ હેન્ડપંપ ટેન્કર ત્યાં બેનો પાણી લાવે છે એ પાણી ભરવા માટે અમે જાતે ગયા પાણી ભરનાર બહેનો જ્યાં બધી એકત્ર થતી હતી ત્યાં ગયા અને ત્યાં અમે ફોકસ ગ્રુપ ગ્રુપ દસ દસ પંદર મિનિટ માટે વીસવીસ પચીસ મિનિટ માટે જેવો બેનો પાસે સમય તે પ્રમાણે કોઈ વખત પંદર બેનો માટે તો કોઈ વખત દસ બેનો સાથે અમે મિટિંગો કરી આ રીતે અમે ફોકસ ગ્રુપ મીટિંગને સાથે અમારા પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશનમાં અમે આ એક કાર્ય કર્યું એટલે અમારી સ્ટ્રક્ચર ક્રિસ્ટર પદ્ધતિની સાથે સાથે ડેટા મેળવવા માટે ફોકસ ગ્રુપ મીટિંગ અને પાર્ટિસિપન્સ ઓબઝર્વેશન પદ્ધતિ આ બે પદ્ધતિનો પણ અમારા સંશોધન કાર્યમાં અમે ઉપયોગ કર્યો અને આ સંશોધન કાર્ય આ ચારેય પ્રકારની સંશોધન પદ્ધતિથી અમે કર્યું અને એ સંશોધન પદ્ધતિથી કરેલા કાર્યથી અમુને ખૂબ જ સારા પ્રમાણમાં અમારું સંશોધન કાર્ય સમાપન કરી શક્યું માહિતીની એટલી બધી વિશ્વસનીય માહિતી મળી કે જેની આજે પણ ચર્ચા થાય છે હજુ આ એકત્ર થયેલી માહિતીને હવે સ્ટેજ આવે છે માહિતી એકત્રિત તો થઈ ગઈ હવે માહિતીનું વર્ગીકરણ અને પૃથક્કરણ માહિતીનું વર્ગીકરણ અને પૃથક્કરણ આ પણ એક આંકડાકીય અને કોમ્પ્યુટરાઈઝ પદ્ધતિ છે એના અંગે પણ આપણે કોમ્પ્યુટરના કેટલાક તાલીમ પણ લીધી હશે અને એ તાલીમ દરમિયાન કેવી રીતે માહિતી પૃથક્કકરણ કરવું અને માહિતીનું એનાલિસિસ કરવો વર્ગીકરણ કરવું એ કદાચ આપ શીખ્યા હશો હવે આ એક વ્યાખ્યાનમાં તો આજે આપ શક્ય નથી એટલે માહિતીનું વર્ગીકરણ અને પૃથકકરણ આ મુદ્દો હું આજે અહીં છોડી દઉં છું આપણો ફરી પાછું એક વખત રિપીટ કરીએ તો મારા સંશોધન કાર્યમાં અમે અપનાવેલ સંશોધન પદ્ધતિમાં અમે સંશોધન પ્રશ્ન સંશોધનની બાંધણી સંશોધનનું કાર્યક્ષેત્ર સંશોધનનો કન્સેપ્ટ અભ્યાસોનું વિહંગાવલોકન સબસીડરી ડેટા કલેક્શન પરિકલ્પના કુટુંબોનું સેમ્પ કુટુંબોની માહિતી પ્રશ્નાવલી ની બના પ્રશ્નાવલીની માહિતી આ બધી જ પ્રોસેસ અમે આ બધા જ પગલામાંથી અમે પસાર થઈને અમે માહિતી એકત્ર કરી છે આ બધી માહિતીના એકત્રીકરણથી આ બધી માહિતી અમને અમને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ માહિતી મળી જેનું અમે ત્યાર પછી રિપોર્ટ બનાવ્યો છે અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે અમે કરેલા અભ્યાસ હજુ આજે પણ દરેક ઘણી બધી સંસ્થાઓમાં એનું વાંચન અને મનન થાય છે ઘણી બધી સંસ્થાઓમાં ઉપયોગ થાય છે આ અભ્યાસ પરથી અમને ઘણા બધા સેમિનારોમાં પણ અમને આ પેપર પ્રેઝન્ટેશન માટે આ અભ્યાસના અવલોકનો પ્રેઝન્ટ કરવા માટે આમંત્રણ મળ્યું છે અને એ અમારા અભ્યાસને અમારી એક વિશ્વસનીયતા અમારી સાબિત કરે છે જેનો મને ખૂબ જ આનંદ છે હવે શક્ય છે કે મારા અભ્યાસની આ અનુભવના દર્શ અનુભવ દર્શાવતા કેટલીક ત્રુટીઓ પણ તમને દેખાઈ હશે મારી તમને એક નમ્ર વિનંતી છે કે આપને જો કોઈ ત્રુટી લાગી હોય તો એ ત્રુટી અને સૂચનો મને જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે મારો સંપર્કનો આઈડી અને વોટ્સએપ મેસેજ હું પ્રોફેસર રાજેન્દ્ર જાનીને પાસેથી આપને મળી શકશે તો હું આપની આભારી રહીશ આ સાથે હું પ્રોફેસર રાજેન્દ્ર જાનીની ખૂબ જ અંધકરણપૂર્વક આભાર માનું છું કે જેમણે મને બોલવા માટેની આટલા દૂરથી મને એક તક આપી જેના માટે હું આપની પ્રોફેસર રાજેન્દ્ર આપની હું આભારી છું સાથે સાથે આપની પણ આભારી છું અને નમસ્કાર